જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. ફરીથી તમારી સમક્ષ ઉપસ્થિત છું અંગ્રેજી ગ્રામરની અંદર ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો પાર્ટ ટુ લઈને. જે મારા મિત્રો પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા હશે એમને થોડીક નવાઈ લાગશે કે આ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો પાર્ટ ટુ. તો મિત્રો, પાર્ટ વનની અંદર આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ ક્યારે થાય છે એના વિશે ચર્ચા કરી છે કે જ્યારે પણ સરખામણી આવે ત્યારે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો અંગ્રેજીમાં પ્રયોગ કરીએ છીએ. તેની અંદર જે વિશેષણનો પ્રયોગ કરીએ છીએ, વિશેષણ કેવી રીતે બનાવવામાં આવે છે, જે ડિગ્રીના કેટલા પ્રકાર છે, અલગ અલગ ડિગ્રીમાં વિશેષણના રૂપો કેવી રીતે બનાવવામાં આવે છે, એ દરેક ચર્ચા આપણે પાર્ટ વનની અંદર કરેલી છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું પાર્ટ ટુની અંદર, જેની અંદર સૌથી પહેલાં ચર્ચા કરીશું કે જે પોઝિટિવ ડિગ્રીમાં કોઈ સેન્ટેન્સ હોય તો એને મારે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ફેરવો હોય તો એના માટે મારે નિયમો કેટલા યાદ રાખવાના છે. તો એ ખાસ આપણે યાદ રાખવાની છે. પહેલો નિયમ આપણે યાદ રાખવાનો છે કે પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં જાઓ ત્યારે કર્તાની અદલાબદલી થાય. કહેવાનો મતલબ છે, બે કર્તા આપેલા હશે, પાછળ આ પહેલો કર્તા અને પાછળ બીજો કર્તા આપેલો હશે. પાછળવાળો કરતાં આગળ આવી જશે, આગળવાળો કરતાં પાછળ આવી જશે. પહેલો તો એ નિયમ, બંને કરતાની અદલાબદલી કરીશું. બીજો નિયમ શું કહે છે, જો આપેલું સેન્ટેન્સ, આપેલું વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં જો હકાર હોય તો જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી બનાવીશ ત્યારે એને નકાર વાક્યમાં બનાવીશ, અને જ્યારે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકારમાં હોય તો એને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર હકારમાં પરિવર્તિત કરીશ. એટલે કે નેગેટિવ હોય તો પોઝિટિવ, પોઝિટિવ હોય તો નેગેટિવ. ત્યારબાદ જે વિશેષણનું સ્વરૂપ છે એની આગળ ER અથવા મોર લગાવીશ. શું લગાવીશ? શું લગાવીશ? ER. એટલે વિશેષણની પાછળ મોર લગાવીશ, સોરી, વિશેષણની પાછળ ER લગાવીશ, અને મોર લગાવવાનું થાય તો વિશેષણના પહેલાં લગાવે. મોર ક્યારે લગાવવામાં આવે છે એના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે. એઝ એઝ અને સો એઝ, એટલે કે આ પોઝિટિવ ડિગ્રી દર્શાવતા ચિહ્નો છે, સિગ્નલ વર્ડ્સ છે, એને કાઢી નાખીશું. અને પછી વિશેષણ પછી, એટલે ER અને મોર લગાવ્યા પછી ધેન લગાવીને સેન્ટેન્સને પૂર્ણ કરીશું. તો ચલો, આ દરેકે દરેક નિયમો તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ એનો ઉપયોગ સેન્ટેન્સની અંદર કેવી રીતે કરીશું. જેમ કે પહેલું સેન્ટેન્સ આપ્યું છે, ધોની રન્સ એઝ ફાસ્ટ એઝ કોહલી. પહેલાં તો આ વાક્ય હકાર વાક્ય આપેલું છે, એની અંદર એટલે કે મારે કમ્પેરેટિવમાં જોવું હોય તો નેગેટિવ બનાવવું પડશે. બીજું, બંને કરતાં, એક બાજુ પહેલો કરતાં આપેલો છે ધોની, બીજો કરતાં આપેલો છે કોહલી, એટલે મારો કોહલીભાઈ જે છે આગળ આવી જશે. પહેલાં તો કોહલીભાઈને આગળ લખી દીધા, પછી આવશે સેન્ટેન્સને નકાર બનાવવું છે. એટલે અહીંયા રન્સ જે છે સાદો વર્તમાનકાળમાં છે, એટલે એના માટે ડઝ નોટ મૂકીશું. એટલે કોહલીભાઈ આવી ગયા આગળ, પછી લાવી ગયું ડઝ નોટ, પછી આવશે રન, કારણ કે ડઝ નોટ લાગી ગયું રન્સ નહીં લાગે. પછી ફાસ્ટ જે છે એનું ER વાળું સ્વરૂપ શું થશે, ફાસ્ટર, પછી લાગશે ધેન, અને પછી લાગશે ધોની. તો થઈ ગયું કોહલી ડઝ નોટ રન ફાસ્ટર ધેન ધોની. આ પરિવર્તન થઈ ગયું P2C ની અંદર. હવે કેટલાક સેન્ટેન્સ જે છે એને આપણે પ્રેક્ટિસ કરીશું. પાંચ સેન્ટેન્સ છે. પહેલું છે, મનીષ ઇઝ નોટ સો હેન્ડસમ એઝ સલમાન, પોઝિટિવ ડિગ્રીમાં આપેલું છે, કમ્પેરેટિવમાં કન્વર્ટ કરવાનું છે. રાહુલ ઇઝ નોટ સો હાર્ડ વર્કિંગ એઝ ભૈરવી, પોઝિટિવમાં આપેલું છે. જહાંગીર વોઝ નોટ સો ગ્રેટ એઝ અકબર. વલસાડ ઇઝ એઝ ફેમસ એઝ નવસારી. આઈ ડુ નોટ ટીચ એઝ વેલ એઝ યોર ટીચર. તો આ પાંચે પાંચ સેન્ટેન્સ મને પોઝિટિવ ડિગ્રીમાં આપ્યા છે, મારે એને કન્વર્ટ કરવાનું છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર. હવે તમારે વિડીયોને અહીંયા પોઝ કરવાનો છે, જાતે 5-10 સેકન્ડ લઈને વિચારવાનું છે કે શું થઈ શકે છે, અને પછી જ આપણે વિડીયોને આગળ જોવાનો પ્રયત્ન કરો. ચલો, સૌથી પહેલું સેન્ટેન્સ હતું, મનીષ ઇઝ નોટ સો હેન્ડસમ એઝ સલમાન. એટલે કે પહેલાં તો સલમાન જે છે અહીંયા નેગેટિવ છે, એટલે હકાર બનશે કમ્પેરેટિવમાં. પછી સલમાન જે છે આગળ આવી જશે, મૂકી દીધું આગળ, હા મૂકી દીધું ઇઝ. હવે હેન્ડસમ જે છે પાંચ શબ્દો કરતાં વધારે છે, એટલે મોર લગાવીશ, તો મોર હેન્ડસમ, પછી લગાવવાનું છે ધેન, અને પછી લગાવવાનું છે મનીષ. તો સેન્ટેન્સ શું બની ગયું, સલમાન ઇઝ મોર હેન્ડસમ ધેન મનીષ. બીજું આવશે અહીંયા, રાહુલ ઇઝ નોટ સો હાર્ડવર્કિંગ એઝ ભૈરવી. તો સૌથી પહેલાં તો ભૈરવી આગળ આવી ગયું, પછી એ નોટ દેખાઈ ગયું છે પોઝિટિવમાં, એટલે કમ્પેરેટિવમાં હકાર બનશે. તો ભૈરવી ઇઝ
હાર્ડ વર્કિંગ એનું વિશેષણ જે છે મોર લગાવીને કરીશું, તો ઇઝ મોર હાર્ડ વર્કિંગ, જેવું વિશેષણ મૂકી દીધું તરત મૂકીશ ધેન, તો ભૈરવી ઇઝ મોર હાર્ડ વર્કિંગ ધેન રાહુલ. ત્રીજું સેન્ટેન્સ જોઈ લઈએ આપણે, જહાંગીર વોઝ નોટ સો ગ્રેટ એઝ અકબર. તો જહાંગીર વોઝ નોટ સો ગ્રેટ એઝ અકબર, તો પાછળ જો નોટ લાગેલું છે એટલે હકાર બનશે, અકબરભાઈ આવી ગયા આગળ, અકબર વોઝ ગ્રેટનું શું થશે, ગ્રેટર ધેન લાગશે પછી, અને પછી આવે જહાંગીર, તો અકબર વોઝ ગ્રેટર ધેન જહાંગીર. નેક્સ્ટ, વલસાડ ઇઝ એઝ ફેમસ એઝ નવસારી. તો અહીંયા હકાર છે એટલે નકાર બનશે, નવસારીને લાવી દીધું આગળ, નવસારી ઇઝ પછી નકાર છે એટલે નોટ લાગી જશે, નોટ પછી ફેમસનું વિશેષણ બનાવવું હોય ઈઆર વાળું તો કેવું બનશે, મોરવાળું બનશે, તો નવસારી ઇઝ નોટ મોર ફેમસ, પછી લાગશે ધેન અને પછી લાગશે વલસાડ. તો ફરીથી વાંચી લઉં છું, નવસારી ઇઝ નોટ મોર ફેમસ ધેન વલસાડ. આઈ ડુ નોટ ટીચ એઝ વેલ એઝ યોર ટીચર. એટલે બે કરતા છે, યોર ટીચર જે છે આગળ આવી ગયું, પહેલાં તો નકાર છે એટલે શું લાગી જશે, અહીંયા હકાર બનશે. અહીંયા જો ડુ નોટ લખ્યું છે એટલે સાદા વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે, યોર ટીચર એટલે કે હીમાં થઈ ગયો એટલે અહીં થશે ટીચીસ, શું થશે, યોર ટીચર ટીચીસ વેલનું શું થઈ જશે મિત્રો, આપણે ચર્ચા કરી હતી અનિશ્ચિત રૂપોની ચર્ચા કરી હતી, તો વેલનું થશે બેટર અને પછી થશે ધેન. અહીંયા ખાસ યાદ રાખજો, આઈનું આઈ જ રહેશે, મી થશે નહીં, જે એક્ઝામમાં ઘણી વખતે આ સેન્ટેન્સ પૂછાયેલો છે. તો યોર ટીચર ટીચીસ બેટર ધેન આઈ. હવે પી ટુ સીમાં તો કર્યું, હવે પાછું મારે શું કરવું છે, કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં આવી જવું છે, તો એના માટેના નિયમો કયા, સી ટુ પીના નિયમો કયા, એટલે કમ્પેરેટિવમાંથી તો સેમ બંને કરતાની અદલા બદલી. જો સી વાત કરીએ, અહીંયા વાત કરીએ, જો કમ્પેરેટિવ ડિગ્રીમાં હકાર હોય તો પોઝિટિવમાં નકાર બનાવવાનો, કમ્પેરેટિવમાં નકાર હોય તો પોઝિટિવમાં હકાર બનાવો, એ જ નિયમો છે, બદલાવ કશું થવાના નથી. મોર દેન અથવા ઈઆર દેન લાગેલું છે એ નીકળી જશે. એઝ એઝ જો ખાસ યાદ રાખજો, જો હકાર વાક્ય હોય તો એઝ એઝ લગાવીશ, એઝ વત્તા વિશેષણ વત્તા એઝ લગાવીશ, અને જો નકાર હોય તો સો વત્તા વિશેષણ વત્તા એઝ લગાવીશ. ક્લિયર? ક્યારે? કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં જતી વખતે. જો હકાર હોય તો એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝનો ઉપયોગ કરીશ, અને નકાર હોય તો સો પ્લસ વિશેષણ પ્લસ એઝનો પ્રયોગ કરીશ. એક એક્ઝામ્પલ અહીંયા બાજુમાં જ લખેલું છે, મનીષ ઇઝ સ્ટ્રોંગર ધેન રેખા. અહીંયા જો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપેલું આ વાક્ય હકાર છે, જ્યારે એને હું કન્વર્ટ કરીશ પોઝિટિવ ડિગ્રીમાં તો નકાર બનશે, નકાર બનશે એટલે હું પ્રયોગ કરીશ સો એઝનો, ઈઆર ધેન નીકળી જશે, તો મનીષ જે રેખાબેન આગળ આવી ગયા, તો રેખા ઇઝ નોટ પછી લાગશે સો પછી સ્ટ્રોંગર, એક વિશેષણ એનું સાદું સ્વરૂપ શું થશે, સ્ટ્રોંગ. મનીષ રેખા ઇઝ નોટ સો સ્ટ્રોંગ એઝ મનીષ. થઈ ગયું સેન્ટેન્સ તૈયાર આપનું? ચલો હવે ફરીથી પાછા પાંચ પ્રશ્નો જે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપેલા છે, મારે એને કન્વર્ટ કરવાને છે પોઝિટિવ ડિગ્રીની અંદર. ધ હોર્સ ઇઝ સ્ટ્રોંગર ધેન એન એસ. ઇલેક્ટ્રિસિટી ઇઝ ચીપર ધેન કોલ. અરેબિયા ઇઝ હોટર ધેન ઇન્ડિયા. ટી ઇઝ બેટર ધેન કોફી. એન્ડ રશ્મિ વોક્સ ફાસ્ટર ધેન રેસમા. તો આ પાંચે પાંચ સેન્ટેન્સનું કન્વર્ઝન કરીશું. પહેલું સેન્ટેન્સ, ધ હોર્સ ઇઝ સ્ટ્રોંગર ધેન એસ. જો હકાર છે એટલે નકાર બનશે, એન એસ આગળ આવી ગયું, ઇઝ નોટ લાગી ગયું, યસ નોટ લાગી ગયું, જ્યારે નકાર લાગ્યો તો સો મૂકીશ અહીંયા, સ્ટ્રોંગનું શું થશે, સ્ટ્રોંગરનું થશે સ્ટ્રોંગ, ઈઆર ધેન નીકળી ગયું ને, પછી આવશે એઝ અને પછી આવશે કરતા, એટલે શું થઈ ગયું, એન એઝ ઇઝ નોટ સો સ્ટ્રોંગ એઝ ધ હોર્સ. નેક્સ્ટ, ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ ચીપર ધેન કોલ. તો કોલ આવી ગયો આગળ, હકાર છે એટલે નકાર બનશે, કોલ ઇઝ નોટ, નકાર છે એટલે સો લગાવવું પડશે ફરજિયાત, ચીપરનું શું થઈ જશે, ચીપ થઈ જશે, પછી લાગશે એસ અને પછી લાગશે આગળવાળું કરતા. આગળવાળું કરતા કયું છે, ધ ઇલેક્ટ્રિસિટી. તો કોલ ઇઝ નોટ સો ચીપ એઝ ધ ઇલેક્ટ્રિસિટી. નેક્સ્ટ, અરેબિયા ઇઝ હોટર દેન ઇન્ડિયા. તો ઇન્ડિયા આગળ આવી ગયું, ઇઝ નોટ લાગી જશે કારણ કે હકાર છે તો નકાર બનશે, પછી તરત સો લાગી જશે,
હોટનું થશે હોટ, પછી એસ લાગશે અને પછી અરેબિયા. તો ઇન્ડિયા ઇઝ નોટ સો હોટ એઝ અરેબિયા. ઓકે, નેક્સ્ટ, ટી ઇઝ બેટર દેન કોફી. તો કોફી ઇઝ નોટ સો બેટરનું શું થશે? ગુડ થઈ જશે. સો ગુડ એઝ ટી. તો કોફી ઇઝ નોટ સો ગુડ એઝ ટી. રશ્મિ વોક્સ ફાસ્ટર દેન રેશમા. તો એ રેશમા વોક્સ છે, એટલા માટે સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ નકાર શું થશે? રેશમાની જોડે આવશે. ડઝ નોટ વોક ફાસ્ટરનું શું થશે? ફાસ્ટ. તો સો ફાસ્ટ એઝ રશ્મિ. તો રેશમા ડઝ નોટ વોક સો ફાસ્ટ એઝ રશ્મિ. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જોયું કે પી ટુ સી અને સી ટુ પી આ સુપર ઇમ્પોર્ટન્ટ હોય છે કે જ્યારે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે કમ્પેરેટિવ પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં કન્વર્ઝન વારંવાર એક સેન્ટેન્સ આમાંથી પૂછાતું હોય છે. અને આગળ પણ એક સેન્ટેન્સ જે છે ત્રણે પ્રકારનું પૂછાય છે. એટલે કે એક જ ડિગ્રીને ત્રણે ત્રણ પ્રકારમાં ફેરફાર કરી શકાય. એટલે કે એક વ્યક્તિની આખા સમૂહ સાથે સરખામણી કરેલી હોય ત્યારે જે છે ત્રણે ત્રણમાં કન્વર્ઝન થાય છે. એટલે પોઝિટિવમાં બી થશે, કમ્પેરેટિવમાં બી થશે અને સુપરલેટિવમાં થશે. એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. કારણ કે વિડીયો જ્યારે લાંબો થઈ જાય છે મિત્રો, તો અંગ્રેજીમાં જે સમજણ પડવાની હોય છે એ ક્યાંક ને ક્યાંક તૂટી જાય છે, આપણી લિંક તૂટી જાય છે. એટલે આપણી જે કેપેસિટી પ્રમાણે દરેકની બધા મિત્રોનું કહેવું છે કે સર થોડું ટુકડે ટુકડે કરો, જેથી કરીને અમારા મગજની અંદર શાંતિથી બેસી શકે અને સારી રીતે અમે વિડીયો જોઈ શકીએ. વધુ લાંબો વિડીયો અમે જોઈ શકતા નથી અને ક્યાંક ને ક્યાંક થોડું બોરિંગ થઈ જાય છે. તો એ વાતને ધ્યાન રાખીને, એ વાતનું માન રાખીને આપણે વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ મૂકીએ છીએ અને આવનારા વિડીયોની અંદર ત્રીજા પાર્ટ વિશે આપણે ચર્ચા કરીશું.